નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. અયોધ્યામાં રામલલ્લાના દર્શનનો સમય બદલાયો. યોગી સરકારે વીવીઆઈપીને કરી મોટી અપીલ. રાજકોટથી અયોધ્યાની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા. વારાણસી, પ્રયાગરાજ સહિત સ્થળોને આવરી લઈ 6 રાત્રી અને 7 દિવસનું પેકેજમાં સારો પ્રતિસાદ મળવાની સંભાવના. ભોગાવો નદી પર વિદેશી પંખીઓનો જમાવડો. સુરેન્દ્રનગર વઢવાણ અને સુરેન્દ્રનગર લીંબડી રોડને જોડતા ભોગાવો નદીના બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓનો અનોખો જમાવડો. હવે ઓનલાઈન ટિકિટ મેળવો. કાંકરિયા ફરવા જનારાને ટિકિટ બારીએ લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ. એમસીએ વેબસાઇટ અને મોબાઈલ એપ જાહેર કરી. રામના જીવનથી પ્રાણ પ્રતિષ્ઠા સુધી વીર નર્મદ યુનિવર્સિટીમાં શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસનો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ. તારીખ 25 જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિ સ્થાન ગબ્બરની અખંડ જ્યોતિમાંથી જ્યોતનો અંશ લાવવામાં આવશે. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ અંબાજી પ્રગટાવીને અંબાજી મંદિરે લાવવામાં આવશે. ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચડાવવામાં આવે છે, ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવે છે. યુપી સરકારના જણાવ્યા અનુસાર રામનગરીમાં અસાધારણ ભીડ જોવા મળતા વીવીઆઈપી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ આગામી 7 થી 10 દિવસ અયોધ્યા ધામની પોતાની યાત્રાનો કાર્યક્રમ નક્કી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કે યુપી સરકારને જાણ કરે. આ આગોતરી સૂચના તમામ સંબંધિત લોકોની સુવિધા અને આરામ માટે મહત્વપૂર્ણ છે. રામ ભક્તોને સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરવા માટે મંજૂરી રહેશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત એક ખેતી પ્રધાન રાજ્ય છે. જો કે તેમ છતાં આજે પણ રાજ્યના 18,000 ગામડાઓમાંથી ઘણા ગામડાઓ એવા છે જ્યાં દિવસેને બદલે રાત્રે જ વીજળી મળે છે. આ સમસ્યા આજકાલની નથી, પરંતુ વર્ષો જૂની છે. ત્યારે ફરી એકવાર રાજ્યના રાજકોટ જિલ્લાના ખેડૂતોએ આ અંગે સરકાર સામે બાયો ચઢાવી છે. રાત્રે ખેતરમાં દીપડાની દહેશત હોવાને કારણે ખેતરમાં પાણી વાળવા જવાનો ભારે ડર લાગે છે. સુરેન્દ્રનગર વઢવાણના ભોગાવો નદી બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓનું અનોખું જમાવડું જામે છે, જેમાં સફેદ કલરના વિદેશી પક્ષીઓ ચણ ખાવા માટે બ્રિજ પર આવે છે. જેના લીધે સુરેન્દ્રનગર લીંબડી રોડને જોડતા ભોગાવો નદી બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓનું જમાવડું જામે છે, જેમાં વઢવાણના ભોગાવો નદીના પટમાં જાત જાતના વિદેશી પક્ષીઓ ઉતરી આવે છે. હાલમાં શિયાળો બરાબરનું જામે છે, ત્યારે આ પક્ષીઓ સવારના પહોરમાં અહીં મહલવા આવી જાય છે. બીજી તરફ નજર કરીએ તો અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં 12 વર્ષથી નીચે માટે 5 રૂપિયા અને 12 વર્ષથી ઉપરના માટે 10 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે. કાંકરિયા ખાતે ટિકિટ બારી પરથી ટિકિટ લઈ 7 પ્રવેશદ્વાર પરથી પ્રવેશ આપવામાં આવે છે. હવે કાંકરિયા પરિસર અને વિવિધ આકર્ષણમાં પણ પ્રવેશ માટે નાગરિકો ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. કાંકરિયા લેક ફ્રન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ માટે વેબસાઇટ જાહેર કરવામાં આવી છે. મોબાઈલમાં એપ્લિકેશન એએમસી સેવામાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સેક્શન પરથી ઓનલાઈન ટિકિટ મેળવી શકાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 1-1.5 વર્ષમાં સર્ટિફિકેટ કોર્સની સંખ્યા ખૂબ ઓછા પ્રમાણમાં વધી રહી છે. યુનિવર્સિટી ખાતે વધુ એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં શ્રી રામને લઈને વિગતવાર માહિતી અભ્યાસ કરનારને પ્રાપ્ત થઈ શકશે. એટલું જ નહીં પણ સાથે સાથે રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ વિગતો વિદ્યાર્થીને આ અભ્યાસ દરમિયાન આપવામાં આવશે.
સમાચારોમાં આગળ વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતા અને સાથે જ ત્યાં જવા માટે દેશભરમાંથી લોકો ઉમટી રહ્યા છે, ત્યારે ગુજરાતમાંથી એકમાત્ર અમદાવાદથી અયોધ્યાને સીધી ફ્લાઇટ ઉડાન ભરે છે, ત્યારે રાજકોટથી અયોધ્યા માટેની ફ્લાઇટ 6 માસ બાદ શરૂ થાય તેવી શક્યતાઓ છે. જો કે તેમાં પણ અયોધ્યા સાથે વારાણસી અને પ્રયાગરાજનું ટૂર પેકેજ જાહેર થાય તો તેને સારો પ્રતિસાદ મળી શકે તેમ છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી પ્રવાસી શિક્ષકો છૂટા કરવામાં આવ્યા છે તો બીજી તરફ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે, પરંતુ તે શિક્ષકો હાજર થતા નથી. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા આવી રહી છે અને મુખ્ય વિષયોના જ શિક્ષકો નથી તો વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે કરશે તે લઈને સવાલ છે. શાળા સંચાલકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. આગામી અઠવાડિયામાં સંચાલકો સરકાર સામે હાઈકોર્ટમાં કેસ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ નજર કરીએ તો પોરબંદર જિલ્લામાં ખરીફ પાકમાં મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થાય છે. આ વર્ષે પણ જિલ્લામાં મગફળીના પાકનું રેકોર્ડ બ્રેક વાવેતર નોંધાયું હતું. પોરબંદર જિલ્લામાં મગફળીનો પાક તૈયાર થઈ જતા જ ખેડૂતો મગફળીનું માર્કેટ યાર્ડમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. માર્કેટ યાર્ડમાં 3 માસ દરમિયાન રેકોર્ડ બ્રેક 23.26 લાખ કિલો મગફળીની આવક નોંધાઈ હતી. ખેડૂતોને મગફળીના પ્રતિમણે ₹1000 થી ₹1400 જેટલા ભાવ મળ્યા હતા. પોરબંદર જિલ્લામાં આગામી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસીટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 998 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મેરિટના આધારે આગળના અભ્યાસ માટે સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. આગામી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ પોરબંદર જિલ્લામાં આ પરીક્ષા 2 સેશનમાં લેવામાં આવશે. બીજી તરફ નજર કરીએ તો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આજે બીજો દિવસ છે. મંગળવારે ભક્તોની ભારે ભીડ બેકાબુ થયા પછી આજે કડક સુરક્ષા જાળવવામાં આવી રહી છે. આરએએફના જવાન મંદિરની બહાર ઊભા છે અને એનાઉન્સમેન્ટ કરીને ભક્તોની ભીડને મેનેજ કરવામાં આવી રહી છે. બીજી બાજુ રામલલ્લાના શૃંગારની તસવીર સામે આવી છે, જેમાં રામલલ્લા લીલા રંગના વાઘામાં શોભે છે. તેમણે સોનાનો મુકુટ ધારણ કરેલો છે. ભક્તોની ભીડ જોઈને આજથી રામલલ્લા 15 કલાક દર્શન આપશે. ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝા ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ, એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. તેવામાં 23 જાન્યુઆરીના ઊંઝા ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો. ઉનાવા કયાર્ડમાં કપાસની 1425 મણ આવક થઈ હતી, જેનો નીચો ભાવ 1111 અને ઊંચો ભાવ 1485 પ્રતિ મણે નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આજે આવકમાં સામાન્ય વધારો થયો છે. 1425 મણની આવક થવા પામી છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.